अमदावाद में थोड़ा समय अगाउ ईदना तहेवार पर कसाई अने पोलिस आमने सामने आवी गई हती अने ईदना तहेवार पर ज वातावरण तंग बन्यु हतु। जेथी हवे मोहरमना तहेवार पर बाद इरादा वाला लोको सामाजिक हिंसा ना फैलावे अने शहरनी शांति ना ढहोळे जेना माटे पोलीसे पूरती तैयारीओ करी लीधी छे। मोहरमना तहेवार में शांतिपूर्ण ताजियाना जुलूस निकळे ते माटे पूरतो बंदोबस्त गोठवामां आव्यो छे। अमदावाद शहर की पुलिस नू महकम आश्रे 10,000 अने बहारनू जे आवे छे ए तमाम लोग बंदोबस्त में रहेशे अने जे संवेदनशील विस्तारों छे ए संवेदनशील विस्तारों में बहार थी जे लोग आवेला छे ए लोकोनी पण फाळवणी करवामां आवी रही छे। बंदोबस्त माटे सिटी पोलिस कंट्रोल द्वारा आपवामां आवेला अधिकारीनी वात करिए तो डीसीपी 4 एसीपी 4 PI 31, PSI 45, कॉन्स्टेबल, हेड कॉन्स्टेबल 715, महिला 53, घोड़ेसवार 26। अने जो अन्य शहरों माथी मदद लीधेला कर्मचारी नी वात करिए तो DSP 3, 3 ACP, PI 20, कॉन्स्टेबल 200, SRP 4 कंपनी, RAF 2 कंपनी। આ સાથે 2600 જેટલા મન્નતના તાજિયા છે, અખાડા છે અને 93 જેટલા સામાન્ય તાજિયા સાથે જુલુસ બપોરે 2 વાગ્યાથી નીકળવાનું છે। જ્યારે જુલુસ નીકળશે એવા સમયે ટ્રાફિક જામની સમસ્યા ના થાય તેના માટે ટ્રાફિક રૂટ પણ બદલવામાં આવ્યા છે। દરેક પોલીસ સ્ટેશનમાં તમામ માણસો 3 તારીખે બપોરથી જ સ્ટેન્ડ ટુમાં રહેશે, એટલે તમામ અમદાવાદ શહેરના પોલીસના ફોર્સના માણસો 3 તારીખે સ્ટેન્ડ ટુમાં રહેશે। અને અમદાવાદ સિટી પોલીસની જે મહેકમ છે અને હેડક્વાર્ટરની જે મહેકમ છે એની સાથે સાથે બહારથી પણ પોલીસ ફોર્સની જરૂરિયાત રહે છે, તે પ્રમાણે આ વર્ષે મોહરમ બંદોબસ્ત જે અમદાવાદ શહેરમાં ગોઠવવામાં આવી રહ્યું છે તેમાં બહારથી 3 પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને 3 DYSP કક્ષાના અધિકારી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને માંગણી થઈ છે અને DGP સાહેબ તરફથી એની ફાળવણી પણ થઈ છે। થોડા સમય અગાઉ ઈદના તહેવાર પર કસાઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે, પરંતુ તાજિયા કમિટી સાથે મીટિંગ રાખીને સંપૂર્ણ સૂચન આપ્યા છે અને મહોલ્લા કમિટી પણ બનાવી છે। આપણે મહોલ્લા સમિતિની મીટિંગ કરીએ છીએ અને દરેક જે પોલીસ સ્ટેશનો છે જ્યાં તાજિયાના બંદોબસ્ત માટે સંવેદનશીલ ગણાય છે એ પોલીસ વિસ્તારોમાં મહોલ્લા કમિટી રચના થઈ છે અને મહોલ્લા કમિટી સાથે પણ સ્થાનિક આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવી રહી છે। તો આ રીતે તહેવાર ટાણે વાતાવરણ તંગ ન થાય તેના માટે પોલીસે ચુસ્ત વ્યવસ્થા રાખી અસામાજિક તત્વો પર બાજ નજર રાખી છે। જો પોલીસ તંત્રની વાત કરીએ તો દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે તેવી સ્થિતિ સર્જાઈ છે। કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।